विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 3 विद्युत रसायन विज्ञान ऊपर आपणे चर्चा करता था। आगळना लेक्चर नी अंदर आपणे विद्युत विभाजन थी विद्युत ध्रुवो ऊपर कई कई निपजो प्राप्त थाय ए बाबतनी आपणे चर्चा करता था, बराबर। ए चर्चाने आधारे आपणे घणा बधा दाखलाओ छे एनी पण आपणे चर्चा करी, वात करी, શું નીપજ મળશે, કેવી રીતે નીપજ મળશે, આપણે કઈ કઈ નીપજો પ્રાપ્ત થઈ શકે એ બાબતની આપણે ચર્ચા કરતા હતા, બરોબર। ચાર મુદ્દાઓ ઉપર આધાર રાખતું હતું કઈ નીપજ તમને મળશે। પહેલો મુદ્દો આપણી પાસે શું હતો, તો કે પહેલો મુદ્દો એ હતો કે વિદ્યુત વિભાજનની પ્રકૃતિ શું છે, કે તમે જેનું વિદ્યુત વિભાજન કરવાના છો એ પદાર્થનો સ્વભાવ કેવો છે, બરોબર। સેકન્ડ વન, વિદ્યુત ધ્રુવ ક્યાં છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે કે સક્રિય વિદ્યુત ધ્રુવ છે, બરાબર। જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી। સેકન્ડરી થિંગ, બીજી વાત કે બીજો મુદ્દો આપણે શું લીધો હતો, કે શું બીજી આપણે વાત કરેલી હતી એની અંદર, તો કે ભાઈ બીજી વાત આપણે એની અંદર એ કરી હતી કે ભાઈ વિદ્યુત વિભાજન જે આપણે કરીએ છીએ એની અંદર જે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે એની અંદર જે સ્પીસીઝ હોય, ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીઝ કઈ છે એની, બરાબર। અને ત્યાર પછીની વાત કે જે તમે લ્યો છો પદાર્થ ધનાયન ઋણાયન જે વિદ્યુત ધ્રુવ ઉપર કદાચ જમા થવાના છે, ધાતુ કે કોઈ વાયુ છૂટો પડીને ત્યાં જમા થશે, બરાબર, તો એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો છે, આ ચાર મુદ્દાઓ છે એની ઉપર આધાર રાખતો હતો કઈ તમને નિપજ મળે। અને મેં તમને કદાચ 7-8 પદાર્થો છે એના માટે વિદ્યુત વિભાજનથી કઈ કઈ નિપજ મળે એ વાત કરી હતી। એક વસ્તુ અગત્યની એની અંદર પણ યાદ રાખજો તમે કે ભાઈ વિદ્યુત વિભાજન કરવાથી જો મંદ દ્રાવણ હોય, જો તમને સ્પષ્ટતા ન કરી હોય ને કે મંદ છે, બરાબર, તો એ સાંદ્ર તમારે, તમને એમ કે ભી કોપર સલ્ફેટનો જલીય દ્રાવણ, તો તમારે સાંદ્ર જ સમજવાનું, જો મંદ ન કીધું હોય તો, બરાબર। જો તમને સ્પષ્ટતા કરે કે ભાઈ કોપર સલ્ફેટના મંદ જલીય દ્રાવણની વાત કરે તો વસ્તુ આખી જુદી, અને જો મંદ જલીય દ્રાવણ હોય તો આપણી પાસે જેટલા કંઈ છે મંદ જલીય દ્રાવણ એ બધાયના વિદ્યુત વિભાજન કરીએ તો માત્ર ને માત્ર પાણીનું વિદ્યુત વિભાજન થાય છે, બરાબર। આપણે ઘણા બધા જોયા HCl, H2SO4, Na2CO3, K2CO3, Na2SO4, K2SO4, Na3PO4, Na3PO4, K3PO4, આ બધાની આપણે જનરલી ચર્ચાઓ કરી કે આ બધાનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણે વિદ્યુત ધ્રુવો છે એની ઉપર પ્રાપ્ત થતી નિપજોમાં કાં તો હાઇડ્રોજન હોય ને કાં તો ઓક્સિજન હોય, તો આ બાબતની આપણે ચર્ચા કરી। એ ઉપરાંત આજે આપણે દાખલાઓ કેલ્ક્યુલેટ કરવા છે ફેરાડેના પ્રથમ અને બીજા નિયમ ઉપરના, તો એની પણ આપણે થોડીક ચર્ચાઓ છે એ કરવાની છે કે ભાઈ શું હોય તો કેવી રીતે હોય, બરાબર। આપણે એની અંદર જોયું હતું ભાઈ વિદ્યુત વિભાજન કરીએ, પહેલો નિયમ એવો હતો કે ભાઈ વિદ્યુત વિભાજન કરીએ તો જેટલો તમે વિદ્યુતનો જથ્થો પસાર કરો કે જેટલો વિદ્યુત ભાર પસાર કરો એટલી તમને વિદ્યુત ધ્રુવ ઉપર નિપજ છે એ પ્રાપ્ત થાય, જેટલો વિદ્યુત ભાર તમે પસાર કરો એટલી તમને નિપજ છે એ પ્રાપ્ત થાય, આ પ્રકારનો નિયમ છે એ આપણી પાસે એની અંદર હતો કે એ ચર્ચા આપણે કરી એની અંદર, બરાબર। મૂળ વસ્તુ એ હતી કે મૂળ વાત આપણી પાસે એની અંદર એ કેલ્ક્યુલેટ કરવાની હતી, બરાબર છે, કે આપણે જોયું હતું કે ભાઈ પછી આપણે એની ઉપરથી મેં તમને ક્યુ બરાબર IT, એક ફેરાડે હોય તો 96500 કુલમ, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.602 × 10⁻¹⁹ કુલમ હોય તો એક મોલનો કેટલો હોય, તો ભાઈ આપણે કેલ્ક્યુલેટ કરીને જોયું હતું 96500 કુલમ એપ્રોક્સિમેટલી આપણે લીધું હતું, અને ત્યાર પછી એની ઉપરથી મેં તમને ઘણા બધા બીજા સૂત્ર પણ કર્યા હતા કે ડાયરેક્ટલી વેઇટ કેલ્ક્યુલેટ કરવું હોય તો વેઇટ ઇક્વલ ટુ ZIT/96500, તુલ્યભાર માટેની પણ તમને ચર્ચા મેં કરેલી હતી, તો એ બધા સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓ છે એ ગણવાના છે, તો એ દાખલાઓ ઉપર આપણે આજે જઈએ, શું કીધું છે ચર્ચા કરીએ આપણે, તો કોયડા નંબર 3.10 ની અંદર વાત કરવી છે આપણે, 3.10 શું કીધું, કોપર સલ્ફેટ નું દ્રાવણ CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5
एम्पियर प्रवाह वड़े विद्युत विभाजित सॉरी विद्युत विभाजित एवं लिखो जानी अंदर विद्युत विभाजित करवामा आवी केथोड पर निक्षेपित थेल कोपर नू दल केटलू हशे केथोड पर निक्षेपित थेल कोपर नू दल केटलू हशे ओके आ प्रमाणे आपने कैलक्युलेशन छे ए आपेली छे अने आ प्रमाणे आपने पूछेलू छे कि भाई કેથોડ છે એનું દળ કેટલું છે આ આપણે આન્સર છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે કેવી રીતે કરશું એની વાત કરીએ આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું છે શું આપ્યું છે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ છે શું થશે એ તો આપણે 10 મિનિટ એટલે સમય આપ્યો છે ટી બરાબર 10 મિનિટ 1.5 એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ આપેલો છે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનું દળ વેઇટ ઓફ કોપર વી હેવ ટુ કેલ્ક્યુલેટ કેટલું થાય હવે તમે સમજો આખી વસ્તુ કે કેથોડ ઉપર કેટલું આપણે દળ મળશે આ વસ્તુ આપણે પૂછેલી છે તો એક વસ્તુ સીધી છે કે ભાઈ કોપર છે કેથોડ ઉપર જમા થાય છે આવું સ્પષ્ટપણે આપણે કહી દીધું છે ઘણી વખત એ લોકો શું કરે ખબર એમ કે કેથોડ ઉપર જમા થતી નિપજનું દળ ગણો કે કેથોડ ઉપર નિક્ષેપિત થતા પદાર્થનું દળ ગણો કોણ થાય છે હવે એક તો તમને એ ખબર હોવી જોઈએ કે આનું વિદ્યુત વિભાજન કરતા શું થાય બરોબર છે તો ત્યારે જે તે સમયે આપણે સાહેબ તમે તો કોપર સલ્ફેટ માટે બે કરાવ્યું કે ભાઈ ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વડે અને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ વડે જો એવું પૂછેલું હોય કે થયેલું દળ ગણો કોનું ન કે તો તમને સ્પષ્ટતા કરે કે ભાઈ કોપર સલ્ફેટનું કોપરના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરતા કરવામાં આવ્યું આવું તમને કહે સ્પષ્ટતા કરે નથી કીધી તો તમને કીધું છે કોનું મળે છે દળ તો આપણે દળ ગોતવું છે બરોબર છે તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું દાખલો જોજો એકદમ સિમ્પલ સોબત અને એકદમ કોમન એક્ઝામ્પલ આપણે આપેલો છે એટલે કે એટલો બધો કંઈ દાખલો અઘરો નથી બરોબર હવે તમારે દળ ગોતવા માટે તમારે પહેલું મેં તમને એ કામ છે તમને ખબર છે કે કેટલો તમે વિદ્યુતનો જથ્થો તમે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો એટલો તમને કેથોડ ઉપર નિપજ મળે ફેરાડેનો પહેલો નિયમ હતો શું હતો કે જેટલો વિદ્યુતનો જથ્થો તમે પસાર કરો બરોબર કે વિદ્યુત ભાર પસાર કરો એટલું તમને નિપજ છે એ મળે તો પહેલાં તમારે વિદ્યુતનો જથ્થો કેલ્ક્યુલેટ કરવો પડે એટલે પહેલાં તો કરવું પડે ક્યુ બરાબર IT બરોબર હવે વિદ્યુત ભાર કેટલો હોય તો કે ભાઈ આઈ એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ટી સેકન્ડ માટે પસાર કરવામાં આવે બરોબર તો એ વિદ્યુતનો જથ્થો તમારો થાય અથવા તો વિદ્યુત ભાર આપણે એને કહીએ છીએ તો આઈ કેટલો છે તો કે ભાઈ 1.5 એમ્પિયર ટી કેટલો છે તો કે 10 મિનિટ છે આપણે એને સેકન્ડમાં ફેરવો પડે એટલે ગુણ્યા 60 કરી દઈ કારણ કે વ્યાખ્યા શું છે વિદ્યુત ભાર માટેની આઈ એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ટી સેકન્ડ માટે પસાર કરવામાં આવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 1.5 ઇન્ટુ 10 ઇન્ટુ 60 આપને મળશે 900 કુલમ શું મળશે આપને 900 કુલમ મળશે કારણ કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કુલમ બરાબર હવે આપણે વિદ્યુત ભાર છે ને એ કુલમમાં નથી જોતો શેમાં જોઈએ છે ફેરાડેમાં જોઈએ છે તો આપણી પાસે સૂત્ર છે શું તો કે ભાઈ એક ફેરાડેએ 96500 કુલમ તો 900 કુલમ્બે કેટલા ફેરાડે થાય તો ફેરાડે બરાબર મતલબ આપણે વિદ્યુતનો જથ્થો છે એ કુલમમાં નથી જોતો શેમાં જોઈએ છે કે હું આટલા ફેરાડે પસાર કરું તો આટલા નિપજ મને મળે તો મારે ફેરાડેમાં નિપજ જોઈએ છે સોરી ફેરાડેમાં મારે જોઈએ છે વિદ્યુતનો જથ્થો તો અહીંયા હું લખું શું થાય તો કે 900 ભાગ્યા 96500 એટલે મને જવાબ મળશે 0.009326 0.009326 ફેરાડે આટલો મને વિદ્યુતનો જથ્થો અહીંથી મળ્યો હવે
કોપરનું વિદ્યુત વિભાજન થાય એટલે તમને ખબર છે કેથોડ ઉપર કઈ રિએક્શન થાય, તો કે આવી થાય સીયુ ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન થી સીયુ. આ રિએક્શન કોના ઉપર થાય? કેથોડ ઉપર. જોવો તો તમે કેટલા ફેરાડીનું વિદ્યુતનું વહન કરો છો, તો કે બે ફેરાડી. યાદ આવે છે, બે ઇલેક્ટ્રોન એટલે શું કહેવાય, બે મોલ ઇલેક્ટ્રોન એટલે બે ફેરાડે, એક મોલ ઇલેક્ટ્રોન એટલે એક ફેરાડે. તો એ બે મોલ ફેરાડે છે અથવા તો બે ફેરાડેનું વિદ્યુતનું વહન કરું તો મને કેટલા મોલ કોપર મળે? તો કે એક મોલ. તો એ મારે શું લખાય? તો કે આવું લખાય કે બે ફેરાડે એ એક મોલ કોપર. તો મારી પાસે કેટલા ફેરાડે છે? તો કે 0.00936 ફેરાડે પસાર કરું તો મને કેટલા મોલ કોપર મળે? આ સમજમાં આવ્યું? બે ફેરાડે પસાર કરું તો એક મોલ મળે. એક મોલ ઇલેક્ટ્રોન એટલે એક ફેરાડે થયું. મેં તમને કેલ્ક્યુલેટ કરાવ્યું છે આગળ વખતે. એક મોલ ઇલેક્ટ્રોન એટલે એક ફેરાડે, તો બે મોલ ઇલેક્ટ્રોન એટલે બે ફેરાડે થાય, બરાબર. તો મેં લખ્યું બે ફેરાડે એક મોલ કોપર મને મળે છે, બરોબર. કેથોડ ઉપર કીધું હોય તો કેથોડની રિએક્શન લખવાની, એનોડ ઉપર કીધું હોય તો એનોડની રિએક્શન લખવાની. બે ફેરાડે થાય, બરોબર. તો આટલા ફેરાડે મારી પાસે છે તો કેટલા મોલ મને કોપર મળે? એટલે અહીંયા હું લખું કે એન ઓફ સીયુ મતલબ કોપરના મોલ કેટલા થાય? તો કે આને ગુણાને એને ભાંગ્યા બે, બરોબર. તો એ મને મળે 0.00463, 0.00463. આ કોપરના મોલ મળ્યા. હવે મારા કોપરનું વજન જોતું હોય તો શું થાય? મને ખબર છે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, બરોબર. તો વેટ ઓફ કોપર બરાબર 0.00463 ઇન્ટુ કોપરનું આણ્વીય દળ. તમને ના ખબર હોય તો ચિંતા નથી કરવાની, તમને એક્ઝામની અંદર આપવામાં આવે, બરોબર. એટલે તમારે એવી કોઈ ચિંતા કરવાની. તો 63.5 એટલે 0.2961 ગ્રામ વેટ ઓફ કોપર 0.2961 ગ્રામ, બરોબર. આટલું કોપર છે એ આપણને કેથોડ ઉપર જમા થયેલું મળે, બરાબર છે. આ એકદમ સિમ્પલ અને સોબત રીતે કેલ્ક્યુલેશન આપણે કરી, બરોબર, કે આટલો કેથોડ ઉપર આપણે કોપર છે એ જમા થયેલો મળે, બરાબર. ચાલો કેવી રીતે આખો દાખલો ગણી ખબર પડી. હવે આપણી પાસે ફેરાડેનો પ્રથમ નિયમ શું હતો? તો કે ભાઈ તમે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો એટલી તમને નિપજ છે એ મળે. તમે કેટલો કરો તો કંઈ રિએક્શન ઉપર ખબર પડે તમે બે ફેરાડે પસાર કરો છો તો બે ફેરાડે તમને એક મોલ કોપર મળે. એક મોલ કોપર કીધું, વજન નથી કીધું. તમે કેટલા કરો તો તમારે પહેલાં ફેરાડે કેલ્ક્યુલેટ કરવા પડે. તો આપણે સીધા ફેરાડે કેલ્ક્યુલેટ કરીએ કે આટલા ફેરાડે જોઈએ છે. તો ત્રિરાશિ મૂકી ભાઈ બે ફેરાડે કરો ત્યારે એક મોલ કોપર મળે, તો આટલા ફેરાડે કેટલા મોલ મળે? મોલ ઉપર સીધું શું મળી ગયું? વજન. બસ નિયમ પહેલો આપણે વાપરો છે કે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો એટલી નિપજ તમને મળે. હવે બે ફેરાડે એક મોલ કોપર મળે, આ કોપર સલ્ફેટ ઉપરથી કીધું કે તમે કેટલા ફેરાડે પસાર કરો છો તો એ ફેરાડે આપણે ગણ્યા, બરાબર છે. એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની. હવે બીજું એક સૂત્ર આપણી પાસે, મેં તમને આપ્યું હતું ડાયરેક્ટલી સીધું વેટ માટે, તમને ખ્યાલ હોય તો, બરાબર. સીધું મેં તમને કેલ્ક્યુલેટ કરવા માટે સૂત્ર આપેલું હતું કે ભાઈ ડબલ્યુ બરાબર, મેં તમને આવ્યું હતું કે EIT ના છેદમાં 96500 આવું આપ્યું હતું. તો ડબલ્યુ બરાબર, તમે જો આની ઉપર તમે ડાયરેક્ટલી જવાબ પણ મળી જાય છે, તો ઈ એટલે તુલ્ય ભાર, કોપરનો તુલ્ય ભાર એટલે શું? તો કે 63.5 ભાંગ્યા 2, બરાબર. 63.5 ભાંગ્યા 2 એટલે તમને સીધું મળે 31.75. તમે સીધો જવાબ મળી જાય. ગુણ્યા આઈ 1.5, ટી એટલે 10×60 મિનિટ છેદમાં 96500 કરો કેલ્ક્યુલેટ. 31.75 ગુણ્યા 10×60 ભાંગ્યા 96500 તમને મળે, મેં ક્યાંક ભૂલ ખાધી, 1.5 ભૂલાઈ ગયું. 31.75 ગુણ્યા 1.5 ગુણ્યા 10×60 અને એને ભાંગ્યા 96500 તમને જવાબ મળશે 0.2961. વેટ ઇક્વલ્સ ટુ 0.2961 ગ્રામ. આ ડાયરેક્ટ તમને આન્સર મળી ગયો. જો તમે MCQનું સોલ્યુશન કરતા હોય તો તમને સીધો જવાબ મળી જાય, એમાં કંઈ અઘરા જેવું નથી. તમે જો MCQનું સોલ્યુશન કરતા હોય તો તમને સીધો જવાબ મળે, એમાં ક્યાંય બહુ મોટી વાત નથી કે કોઈ મોટો ઇસ્યુ નથી કે મોટો કોઈ પ્રશ્ન, તમને સીધો આની ઉપરથી જવાબ છે એ મળી જાય, કાંઈ બહુ મોટી બાબત નથી આવી, બરાબર. ચાલો આવો જ એક દાખલો આપણે બીજો આપેલો છે સ્વાધ્યાયની અંદર, હું તમને લઈ જાઉં. આવો જ એક દાખલો આપણે
આપેલો છે સ્વાધ્યાયમાં. ત્રણ પોઈન્ટ પંદર સ્વાધ્યાયમાં ત્રણ પોઈન્ટ પંદર એવું કીધું છે આપણે, પાંચ એમ્પિયર પ્રવાહનો વીસ મિનિટ માટે, પાંચ જો આ અથવામાં છે, આ દાખલો જે તમને મેં ગણી નહીં પો, આ આટલો ભાગ અથવામાં છે, પાંચ એમ્પિયર પ્રવાહનો વીસ મિનિટ માટે ઉપયોગ કરી, વીસ મિનિટ માટે ઉપયોગ કરી NiNO3 ટ્વાઇસ ના દ્રાવણનું નિકલ નાઇટ્રેટના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે, પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું, વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું, કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે, કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે. આપણે જો આ દાખલો તમે જોવો તો તમને ખ્યાલ પડશે લગભગ સેમ ટુ સેમ જે આપણે આગળ દાખલો ગણ્યો હતો એના જેવો જ છે, એમાં કંઈ બહુ મોટો ચેન્જ નથી, બરોબર. એટલે પાંચ એમ્પિયરનો પ્રવાહ જોવો, તમને શું આપ્યું છે તો કે I બરાબર પાંચ એમ્પિયર, બરોબર. વીસ મિનિટ માટે ટી આપ્યો છે આપને, વીસ ગુણ્યા સાઠ કરી દો એટલે સીધું સેકન્ડ થઈ જાય. નિકલ નાઇટ્રેટનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવ્યું, કેથોડ ઉપર નિકલ કેટલી મળશે, તો વેટ ઓફ નિકલ તમારે ગોતવાનો છે. સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે, બહુ કાંઈ મોટો ચેન્જ આની અંદર આપેલો નથી, બરાબર છે. ચાલો, તો આની અંદર પણ સેમ આ જ કામ કરવાનું છે. તમારે પહેલાં જોવાનું કે ભાઈ આટલા ફેરાડે આટલા થાય તો આટલા કેટલા, તો આપણે ખબર છે કે કેટલા ફેરાડે પસાર કરવા પડે, તો કે નિકલ ઉપર ટુ પ્લસ આવે ચાર્જ નિકલ નાઇટ્રેટમાં, તો બે ફેરાડે એક મોલ નિકલ મળે તો કેટલા ફેરાડે કેટલા, તો આપણે પહેલાં ફેરાડે ગોતવા છે, તો પહેલાં ક્યુ ગોતો, ક્યુ બરાબર આઈ ટી, ક્યુ બરાબર પાંચ ગુણ્યા વીસ ગુણ્યા સાઠ, એટલે શું થયું, પાંચ દુ દસ, તો અહીંયા ક્યુ બરાબર શું થઈ ગયું, તો કે છ હજાર કુલમ થયું. કેટલું, છ હજાર કુલમ. અહીંયા હું લખું કે એક ફેરાડે એ છન્નું પાંચસો કુલમ, તો છ હજાર કુલમ બે કેટલા, બરોબર. ચાલ, તો અહીંયા ફેરાડે બરાબર થશે, સીધા લખું છું હું, ભાઈંગા છન્નું પાંચસો, બરોબર. આ મળે છે પોઈન્ટ ઝીરો બાસઠ સત્તર, પોઈન્ટ ઝીરો બાસઠ સત્તર. તો આપણે લખીએ નિકલ ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોનથી નિકલ, આ પ્રકારની રિએક્શન થાય છે કેથોડ ઉપર. તો આપણે શું લખીએ અહીંયા, અહીંયા હું લખીએ કે બે ફેરાડે એક મોલ નિકલ, બરોબર. તો પોઈન્ટ ઝીરો બાસઠ સત્તર ફેરાડે કેટલા મોલ નિકલ આપને મળે, બરોબર. ચાલો, તો નિકલના મોલ બરાબર કેટલા, ભાઈંગા બે, એટલે મળે પોઈન્ટ ઝીરો એકત્રીસ ઝીરો આઠ, પોઈન્ટ ઝીરો એકત્રીસ ઝીરો આઠ. અને વેટ ઓફ નિકલ કરો તમે એટલે શું થઈ જાય, એને ગુણ્યાનું આણવીય દળ એકત્રીસ ઝીરો આઠ, અને આનું આણવીય દળ તમે નિકલનું ઓગણસાઠ થાય, બરોબર. ચાલો, વેટ ઓફ નિકલ ઓગણસાઠ થાય, એને ગુણ્યા કરી દઉં ઓગણસાઠ, તમને જવાબ મળશે એક પોઈન્ટ ત્યાસી, વન પોઈન્ટ એટ થ્રી ગ્રેમ ઓફ નિકલ. જો આ જ દાખલાને તમે આ પ્રમાણે ગણો તો પણ તમને મળે W બરાબર, મેં તમને કરાવ્યું હતું ઈ આઈ ટી
ના છેદમાં 96500 વેટ ઇક્વલ ટુ આનું 59 છે તો 59 નું અડધું કરો એટલે તમે કેટલા થાય તો કે ભાઈ 31.5 થાય ને આ તો બરોબર 31 ના એ ભાઈ 31 થોડા થાય 29 થાય ને 29 દુ 58 નો રેપી 29.5 આઈ કેટલો છે આઈ 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 5 આ 20 એને ગુણ્યા 60 અને આના ભેગા 96500 કરો તમે વેટ તો તમને સીધું મળશે કેટલું છે 29.5 × 5 × 20 × 60 અને એને ભેગા 96500 સીધું તમને મળી ગયું 1.83 ગ્રામ આ ડાયરેક્ટલી મળે તો અમુક વિદ્યાર્થીને સાહેબ કે સાહેબ તમે હું આ માથાકુટ આવડી મોટી અમને કરાવો છો ડાયરેક્ટલી અમે ગણી લઈએ તો તમે ડાયરેક્ટલી ગણી લ્યો તો મને કાંઈ વાંધો નથી એની સામે કે તમે ડાયરેક્ટલી ગણી નથી શકતા એમ બરોબર એની સામે કોઈ ઇસ્યુ નથી કે કોઈ મોટો પ્રશ્ન એની સામે નથી બરોબર પણ માનો કે તમને 2 માર્કની અંદર કે અથવા માનો કે આ દાખલો તમને 3 માર્કમાં પૂછ્યો તમે આટલું લખો તો તમને લાગે 3 સ્ટેપના 3 માર્ક આપે એમ તો કે નહીં તો તમારે અહીંથી વ્યવસ્થિત રીતે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી અને આપવી પડે સમજમાં આવે છે મારી બાબત એમસીક્યુમાં તમને પૂછે અને તમે આટલું ઇન શોર્ટ તમે દર્શાવો કેલ્ક્યુલેશન નહીં તો ચાલે એની સામે કોઈ પ્રશ્ન નથી બરોબર પણ જો તમને એવું પૂછવામાં આવે કે આમાં આવું છે તો શું કરવાનું એટલે આવી જ્યારે વાત થાય આવી જ્યારે કેલ્ક્યુલેશન કરવાનો પ્રશ્ન આવે ત્યારે તમારે આ પ્રકારની ગણતરી છે એ રાખવી પડે આ પ્રકારની કેલ્ક્યુલેશન તમારે કરવી પડે બરોબર એટલે આ બાબતનું તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે આની ભૂલ થવી જોઈએ નહીં ઓકે ચાલો હવે ત્યાર પછી આપણે દાખલાની અંદર જઈએ તમને આપેલા છે ઘણા બધા દાખલાઓ આપેલા છે એ દાખલાઓને આપણે કેલ્ક્યુલેટ કરવા છે એક મોટો આમ મોટો છે પણ આમ નાનો દાખલો છે ઓકે આપેલો નહીં પછી બીજા નિયમ ઉપર કરાવી દઉં બાકીના બધા દાખલા ઉપર પછી આપણે ને એક નાનો દાખલો છે ને એ પહેલાં તમને કરાવી દઉં પછી આપણે આના ઉપર જશું પેલા સ્વાધ્યાયનો પતાવી દેવા દો ને ભાઈ પતશે તો નહીં પણ એક સરખા નિયમના પહેલા પૂરા કરી દઈ બીજા નિયમને બાકીને બધે પછી તમને કરાવીશ ઓકે આટલો કાઢી નાખું છું ભાગ આખું બોર્ડ ક્લિયર કરી દો પછી એક બે દાખલા બીજા ગણાવી દેવા તમને એટલે ચિંતા ન રહી ચલો આવા પ્રકારના દાખલા હોય તો તમને હવે કેલ્ક્યુલેટ કરતા આવડે ક્યુ બરાબર આઈ ટી અથવા તો ડાયરેક્ટલી સીધું પહેલા તમને એવું લાગે કે આપણો જવાબ સાચો છે કે નહીં એ ચેક કરવો હોય તો તમારે સીધું સૂત્ર મેં તમને આપ્યું છે એ સીધું સૂત્ર મૂકી દો એટલે ખબર પડી જાય કે ભાઈ આપણો જવાબ સાચો છે કે ખોટો ચલો સ્વાધ્યાયમાં 3.16 એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ આઈએમપી બરોબર જો આ ચેપ્ટરની અંદર કંઈક દાખલો પૂછાય એવો હોય 3 માર્કનો તો આ આ દાખલો છે અને બાકી વાહકતાવાળા એક બે દાખલાઓ છે 3 વિદ્યુત વિભાજન કોષ એ બી સી જે અનુક્રમે ZnSO4 AgNO3 અને કોપર સલ્ફેટના દ્રાવણ ધરાવે છે તેમને શ્રેણીમાં જોડેલ છે કોષ બી માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા
કેથોડ પર જમા થયું, ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ, 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યું, પસાર કરવામાં આવ્યો કેટલા સમય માટે, કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે? કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે? ઓકે, દાખલો કંઈક આવી રીતે આપ્યો છે કે 3 વિદ્યુત વિભાજન કોષ છે, આ પહેલો, આ બીજો, આ ત્રીજો. આ 3 વિદ્યુત વિભાજન કોષને આપણે અંદર દ્રાવણ ભરીએ છીએ, બરોબર? આ 3 વિદ્યુત વિભાજન કોષમાં હું વિદ્યુત ધ્રુવો મૂકું છું, શ્રેણીમાં જોડવાના છે, એટલે મેં તમને આગળ સમજાવેલું હતું. રેડી? આ પ્રમાણે આપણે એને શ્રેણીમાં જોડીએ. અહીંયા પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ હોય, બરોબર? આ છે એનું નામ એ છે, આ છે એનું નામ બી છે, આ છે એનું નામ સી છે. એ છે એ આપણી પાસે છે ZnSO4, બી છે એ આપણી પાસે છે AgNO3, અને સી છે એ આપણી પાસે છે CuSO4. દાખલો છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે, બરાબર? ચાલો, આવું આપણે એને કીધું. અને બીજું એ કીધું કે અહીંયા કોપરનું જે દળ છે સિલ્વરનું, એ કેટલું છે? 1.45 ગ્રામ, બરોબર? અને આ ક્યારે મળ્યું? તો કે જ્યારે આનો અંદર વિદ્યુત પ્રવાહ એને કેટલો પસાર કર્યો, 1.5 એમ્પિયર એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, ત્યારે એને આટલું મળ્યું. અહીંયા તમારે સમય ગોતવાનો છે, અહીંયા વેટ આપી દીધું છે, તમારે શું ગોતવાનું છે એની અંદર? સમય. સમય બે રીતે મળશે તમને, ઉલટું પૂછ્યું છે એટલે આપણે ઉલટી પ્રોસેસ કરવાની છે, બરોબર? અને ભેગું ભેગું બીજું એ પણ પૂછ્યું છે, શું? તો કે અહીંયા વેઇટ ઓફ કોપર કેટલું થાય, અહીંયા વેઇટ ઓફ ઝીંક કેટલું થાય, એ પણ પૂછ્યું છે. હવે મેં તમને આગળ જ કીધું હતું કે એક સરખો વિદ્યુતનો જથ્થો જો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા તમે જે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે, બરોબર, એ વિદ્યુતનો જથ્થો છે એ કે પસાર કરો તમે તો કેટલું મળે? તો કે અહીંયા બધાના તુલ્ય ભાર જેટલી નિપજ મળે. હવે મેં તમને કીધું હતું, એકનું આપણે વજન આપ્યું હોય તો બાકીનાનું આપણે ગણતા આવડે, બરોબર? તો હું પહેલા લખું તમને ZnSO4 માટે. શેના માટેની વાત કરું તમને હું અહીંયા? કે ભાઈ ZnSO4 માટે આપણે વેઇટ ગણવા છે. પહેલા હું તમને વેઇટ ગણી દઉં. તો આવું સૂત્ર મેં તમને કીધું હતું કે W1/W2 = EQ1/EQ2. પહેલું જે સિલ્વરનું મારી પાસે છે, મારે ઝીંકનું ગોતવું છે. મેં તમને કીધું હતું કે શ્રેણીમાં જોયા હોય કોષોને,
બરોબર, એકનું વજન હોય તો બીજાનું વજન આપને મળે. W1/W2, પહેલા ડબલામાં કોણ છે કે પહેલા ડબલામાં સિલ્વર, ડબલ્યુ કદનું જોરદાર છે, અને બીજા ડબલામાં ઝિંકનું વેઇટ છે. તો પહેલા ડબલામાં વજન કેટલું હતું કે 1.45 ના છેદમાં બીજું ડબલ્યુ ખાલી, એમાં આપણે ગોતવાનું છે બીજા ડબલામાં કેટલું વજન છે. પહેલું EQ1 એટલે ઝિંક, સોરી સિલ્વરનો તુલ્યભાર, સિલ્વરનો તુલ્યભાર એટલે કે પરમાણીય દળના છેદમાં સંયોજકતા, સિલ્વરની સંયોજકતા કેટલી અહીં દેખાય છે +1, તો એનું સિલ્વરનું આણ્વીય દળ કેટલું, તો કે 108 હું સીધું મૂકું છું, બરોબર છે. ના છેદમાં EQ2 એટલે કોનું, W2 કોના માટે, તો કે ઝિંક માટે. ઝિંકનું વેઇટ કેટલું, પરમાણીય દળ કેટલું, બરોબર, તો કે ઝિંકનું પરમાણીય દળ, ઝિંકનો નંબર 30 લગભગ મારા ખ્યાલથી 65 point something થાય છે, એટલે 65.5 લઉં છું, કેટલું 65.5, અને એને ભેગા 2 એટલે મને મળે 32.75, બરોબર. એના ભેગા 2 હું કામ કર્યું તો કે એની સંયોજકતા ઝિંકની 2 છે, બરોબર. અહીંયા લખું તમને ખબર ના પડે તો હું લખું કે EZN બરાબર 65.5/2, આવું થાય. સેમ અહીંયા કે ઈ કોપર, તુલ્યભાર કોપરનું કેટલું, તો કે 63.5/2, બરોબર. ચાલ પછી એક્ઝેક્ટલી આપણે બુકમાંથી જોઈને નથી લખ્યા, અંદાજ હોય મારી પાસે, કદાચ થોડો ઘણો પોઈન્ટમાં ચેન્જ હોય તો દોડે. W2 ને સામે લઈ જાઓ, આ બધા સામે જાય, તો W2 બરાબર શું થાય, તો કે 1.45 × 32.75, એને ભેગા 108, ધેન W2 ઇક્વલ ટુ 1.45 × 32.75, એને ભેગા સોરી 108, એટલે મને મળે 0.4396 ગ્રામ, 0.4396 ગ્રામ. આ કોનું વેઇટ મળ્યું મને, તો કે આ મને વેઇટ મળ્યું ઝિંકનું. કોનું વેઇટ મળ્યું મને ઝિંકનું, તો આપણે લખવું તો લખાય કે WZN = 0.4396 ગ્રામ, આ મને ઝિંકનું વેઇટ મળ્યું. હવે હું લખું, શું લખું, તો કે ભાઈ કોપર સલ્ફેટ માટે, CuSO4 માટે, CuSO4 માટે કેટલું, તો કે ફરી પાછું આપણે સૂત્ર મૂકો, શું મૂકો, તો કે W1/W2 = EQ1/EQ2, એટલે W1 પહેલાં આપણું હતું એનું ઈ જો સિલ્વર જ લેવાનું, આને નથી લેવાનું, બરાબર. તો પહેલું W1 1.45/W2 બરાબર 108, એના છેદમાં EQ2. ઓકે, હાલ હવે અહીંયા 1.45/W2 108 EQ2, આ કોના માટેનું છે, કોપર માટેનું. કોપર માટે કેટલું, તો કે 63.5/2, તો એ મને મળે 31.75, બરોબર. હાલો લ્યો વેઇટ ને, અને આમ જવા દો, આમ જવા દો, તો શું થાય, તો કે 1.45 × 31.75, અને એને ભેગા 108, તો W2 બરાબર, કઈ લાંબો ચેન્જ નહીં આવે, બરોબર. 31.75 × 1.45, અને એને ભેગા 108, તો મને મળે છે 0.4262 ગ્રામ, 0.4262 ગ્રામ. તો વેઇટ ઓફ કોપર કેટલું મળ્યું, તો કે 0.4262 ગ્રામ, બરોબર. હવે જો સીધી ને સિમ્પલ વાત થઈ ગઈ કે AgNO3 આગળ તમને 1.45 ગ્રામ મળ્યું હતું, બરોબર છે, એટલે એના આધારે ઝિંક અને કોપર શ્રેણીમાં જોડ્યું, એટલે આ પ્રમાણે શ્રેણીમાં જોડેલ હોય ને આ પ્રમાણે આપને આના વેઇટ છે એ મળ્યા. થોડીક આકૃતિ ત્રાસી છે પણ તમે ચલાવી લેજો, બરોબર. હવે આપણે શું જોયું છે કે હવે આપણે સમય જોઈએ છે, શું જોઈએ છે, સમય જોઈએ છે, ઊંધું ચાલવાનું છે આપણે, બરોબર. બે રીતે આપણે મળે, બંને રીત હું તમને સમજાવું. પહેલાં આપણે વ્યવસ્થિત A to Z રીતે ચાલીએ. આપણે સમય જોઈએ છીએ, એટલે પેલા મારે ક્યુ બરાબર IT ઉપરથી ક્યુ મોલ જોઈએ છે કે નહીં, એટલે ઊંધું હાલવાનું, અહીં વેઇટ આવ્યું એટલે આપણે મોલ ઉપરથી ચાલવાનું, બરોબર. કે AgNO3 ના અથવા તો AG ના મોલ, કોના મોલ જોઈએ છે, વેઇટ AG નો આપ્યું ને, એટલે આપણે લખીએ કે ભાઈ AG ના મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપણી પાસે 1.45, આણ્વીય દળ થાય 108,
તો એજી ના મૂળ કેટલા થાય? તો કે 1.45 ભાંગ્યા 108 એટલે મળે 0.1342. શું મળે? 0.1342 મોલ. આ મને શું મળ્યું? તો કે એજી ના મોલ મળી ગયા. ઊંધું ચાલીએ છીએ બરોબર. હવે કેથોડ ઉપર પ્રક્રિયા કરો સિલ્વર વાળી, તો શું થાય? તો કે આવું થાય, એજી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોનથી એજી. તો આવું થાય કે નહીં? કે ભાઈ એક ફેરાડેએ એક મોલ એજી, તો અહીંથી ઊંધું હાલો 0.1342 મોલ એજી હોય તો કેટલા ફેરાડે થાય? કારણ કે મારે ઊંધું જોઈએ છે કે નહીં, એટલે હું ઊંધો ચાલું છું એટલે મને એટલા જ મળે, એક જ છે એટલે. તો કે ફેરાડે બરાબર 0.1342 ફેરાડે. આ ફેરાડે મળી ગયા. હવે હું શું લખું? તો કે ભાઈ એક ફેરાડે 96500 કુલમ, તો 0.01342 ફેરાડે કેટલા કુલમ? તો કુલમ એટલે મને મળશે ક્યુ. તો 0.01342 ગુણ્યા 96500, તો ક્યુ બરાબર મને મળશે 0.01342 અને એને ગુણ્યા 96500 મને મળશે 1295.03. 1295.03 કુલમ બરોબર. આ ક્યુ મને મળી ગયો, તો આમ લખાય કે નહીં? ક્યુ બરાબર આઈ ટી. તો ટી બરાબર શું થાય? તો કે 1295.03 ને એના છેદમાં આઈ. આઈ કેટલો છે? તો કે 1.5. તો ટી મને મળે એને ભાંગ્યા 1.5, ટી મને મળે 863.35. 863.35 ટી મળે મને શેની અંદર? સેકન્ડમાં. જો અહીંયા તમને કીધું હોય કે મિનિટમાં ગણો, તો તમારે મિનિટમાં કેલ્ક્યુલેટ કરવો પડે. આટલું તમે લાંબુ કર્યું અહીંથી અહીં સુધીનું, એના બદલે સીધું આટલામાં થાય, કેટલામાં? તો કે ભાઈ આપણી પાસે છે ડબલ્યુ બરાબર ઈ આઈ ટી ના છેદમાં 96500, તો ટી બરાબર શું થાય? તો કે ટી બરાબર આમ થાય, ડબલ્યુ ગુણ્યા 96500 ના છેદમાં ઈ આઈ બરોબર. તો ટી બરાબર, હાલો ડબલ્યુ એટલે વજન, સિલ્વરનું છે 1.45, એને ગુણ્યા 96500 ના છેદમાં ઈ. કોની વાત કરો છો? સિલ્વરની. તો એનો તુલ્ય ભાર ને પરમાણીય દળ 108. એક આઈ તમને આપ્યો છે 1.5 ને, 1.5. હાલો સીધો ટી મેળવ, 1.45 એને ગુણ્યા 96500 એને ભાંગ્યા 108 એને ભાંગ્યા 1.5 તમને અહીંયા મળ્યો 863.73. 863.73 સેકન્ડ આટલી મળે બરોબર. આ ડાયરેક્ટલી તમને સીધી સેકન્ડ મળી ગઈ બરોબર. પણ જો માનો તમે 3 માર્કના પૂછ્યો હોય, તમે આટલું બે લખીને સીધું ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરી નાખો ને તોય ચાલે, એમાં કંઈ ખોટું નથી. અને આ રીતે આ તમે તમને અપ ટુ ડેટ આપ્યો. અપ ટુ ડેટ શું કામ આપ્યો ખબર? ઘણી વખત તમને એ લોકો આવી રીતે પૂછેલું હોય તો તમારે કેલ્ક્યુલેશન કરવા થાય, કે આવી રીતે આપ્યું હોય તો કઈ રીતે કેલ્ક્યુલેશન એની કરવી બરોબર. તમને ખ્યાલ પડે, સમજમાં આવે કે ભાઈ મોલ આપને આપને વજન આપ્યું હોય તો વજન ઉપરથી ટી સુધી કેમ જવું. આમ ઉલટું તમે ચાલ્યા હોય ક્યારે કેલ્ક્યુલેશન કરવા માટે, તો તમને ખ્યાલ પડે કે ઉલટી આવી કઈ રીતે ચાલવાનું હોય બરોબર. બંને પ્રકારના એક્ઝામ્પલ આપને આપેલા છે, એટલે બે પ્રકારે તમે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકો, એમાં કંઈ ખોટું નથી. મેં તમને કીધું હતું, તમે ભાઈ વેટ આપ્યું હોય તો તમને ટી પણ મળે, અને ટી આપ્યો હોય તો એમ્પિયર પણ તમને મળી શકે. કોઈ પણ વસ્તુ આની ઉપરથી, સૂત્ર ઉપરથી તમને કેલ્ક્યુલેશન કરતા આવડે. મેં એટલા માટે સૂત્ર મૂક્યું, તમને એમ થવું નથી સાહેબ સૂત્ર તમે આપ્યું જ ખરી, પણ કે હાલતું જ નથી બરોબર. એટલે કેલ્ક્યુલેશન પણ આપણે સૂત્ર છે એની ઉપરથી કરી શકીએ, એમાં પણ કંઈ ખોટું નથી બરોબર. એટલે આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ છે, એ કોઈ પણ એક્ઝામ્પલ માટે તમે આ સૂત્ર વાપરો અને સૂત્રનો ઉપયોગ કરો તો તમને કેલ્ક્યુલેશન કરતા આવડે, એમાં કંઈ બહુ મોટી વાત નથી અને એમાં કંઈ ખોટી વાત પણ નથી બરોબર છે. ચાલો, તો આ રીતે આપણે આની અંદર કેલ્ક્યુલેશન કરી શકીએ. ઓકે, હજી ઘણા બધા દાખલાઓ છે એટલે એક સાથે પૂરા નહીં થાય. હજી હવે દાખલા જે બાકી છે, આ ફેરાડેના નિયમના દાખલા હતા, હવે આપણે બીજા નાના દાખલા બીજા જે છે
એ આપણે આગળના લેક્ચરની અંદર કેલ્ક્યુલેટ કરશું. અહીં સુધી આજના માટે રાખીએ, ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.